إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وخاتم النبيين ورحمة للعالمين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب قلوبنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم قل لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزقا طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. قال ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: فاطمة بزعة مني فمن عزاها فقد عزاني. صلوات بر محمد. شروع کرو چھو پروردگار عالم نے نام تھی جے رحمان نے رحیم چھے تمام حمد و ثنا تے پروردگار عالم ماٹے چھے جے کائنات نو پالنہار چھے. عزیزو آخری نبی نی مشہور و معروف حدیث فاطمہ تو بزعت منی فاطمہ مرو جوز چھے. عزیزو ایام فاطمیہ حقیقت ماں ابھی بھی فاطمہ زہرا نا جے ایامو چھے. آقا بہجت فرماوے چھے کہ ماہ محرم عزا عزائے حسین علیہ السلام ماں اپنے جے مجلسوں برپا کریے چھے انے عزائے فاطمہ ماں جے اپنے مجلسوں برپا کریے چھے. حقیقت ماں ایک ماں انے دکرانو گم چھے کہ اپنے امام حسین علیہ السلام نا گم ماں پڑھ سوگ مناویے چھے અને બીબી ફાતિમા ઝહરાના શોકમાં પણ આપણે ગમ મનાવીએ છીએ. પણ આ બંને અયામોની મજલિસોમાં એક બુનિયાદી ફરક છે અને એ ફરક એ છે કે આપણે જે માહે મહર્રમમાં મજલિસો બરપા કરીએ છીએ તે તવલ્લાની બુનિયાદ પર બરપા કરીએ છીએ અને અયામે અઝાએ ફાતિમિયામાં આપણે જે મજલિસો બરપા કરીએ છીએ તે તવલ્લા અને તબલ્લા બંનેની બુનિયાદ ઉપર આપણે મજલિસો બરપા કરીએ છીએ. યાની કે તવલ્લા અને તબલ્લા આ બંને ચીજો ફુરવે દીનમાં છે કે અહલે બૈતના દોસ્તોથી દોસ્તી કરવી અને અહલે બૈતના દુશ્મનોથી બરાઅત ઇખ્તિયાર કરવી. માહે મહર્રમમાં આપણે યકીન મૌલા હુસૈન અલી સલામથી અકીદત છે, દિલમાં મોહબ્બત છે
આપણે તો શું દીને ઇસ્લામ ને માનવા વાળા તો શું, બલ્કે હર મઝહબ ના લોકો ગમે હુસૈન માં મજલિસો બરપા કરે છે, અશ્ક વહાવે છે. તો આપણે મૌલા હુસૈન અલી સલામ થી મોહબ્બત ની બિના પર મજલિસે અઝા બરપા કરીએ છીએ. પણ બીબી ફાતિમા ઝહરાના અયામ માં આપણે બીબી ફાતિમા ઝહરાની મોહબ્બત માં તો આ ફરશે અઝા બિછાવીએ જ છીએ, કારણ કે આપણી અકીદત બીબી ફાતિમા ઝહરાની સાથે જે છે. પણ આ તવલ્લાની સાથે સાથે આપણે એટલા માટે ફરશે અઝા બિછાવીએ છીએ કે જેમણે બીબી ફાતિમા ઝહરા પર જુલ્મ સિતમ કર્યા હતા, બીબી ફાતિમા ઝહરાની અઝિયત પહોંચાડી હતી એ કાફિરોના ચહેરા પરથી, એ દુશ્મનોના ચહેરા પરથી, એ ગાસિબોના ચહેરા પરથી, એ ચહેરા ઉપર જેમણે દીન ઇસ્લામનો નકાબ નાખેલો છે. આ ફરશે અઝાના ઝરીએ આપણે એ ગાસિબો, એ કાતિલો અને ઝાલિમોના ચહેરા પરથી નકાબ હટાવીએ છીએ. તો જ્યારે બીબી ફાતિમા ઝહરાના નામ ઉપર ફરશે અઝા બિછાવવામાં આવે છે, તો તે કાસિબોના ચહેરા પરથી, તે કાતિલોના ચહેરા પરથી જે દીન ઇસ્લામ તેમના ચહેરા પરથી હટી જાય છે. જ્યારે લોકો ફાતિમાના દુશ્મનો પર, જ્યારે બીબી ફાતિમા ઝહરાના કાતિલો પર લાનત કરવામાં આવે છે, તેમને અઝિયત પહોંચાડવા વાળા ઉપર લાનત કરવામાં આવે છે, ત્યારે દુનિયા વાળાઓની સામે આ શિકાર થઈ જાય છે કે હકીકતમાં એ વખતમાં કોણે બીબી ફાતિમા ઝહરાને અઝિયત પહોંચાડી હતી. કારણ કે રસૂલલ્લાહની જે હદીસ છે કે ફાતિમા મારો જુઝ છે, આ હદીસ અહીં પર પૂરી નથી થઈ જતી. રસૂલલ્લાહ આગળ ફરમાવે છે કે જેણે ફાતિમાની અઝિયત પહોંચાડી તેણે મને અઝિયત પહોંચાડી, હદીસ પૂરી નથી થતી. રસૂલલ્લાહ આગળ ફરમાવે છે કે જેણે મને અઝિયત પહોંચાડી તેણે પરવરદિગારે આલમને અઝિયત પહોંચાડી છે. અને પરવરદિગારે આલમ કુરાને મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે જેણે પરવરદિગારે આલમની લાનત થાય છે અને તેમના માટે અઝાબને તૈયાર રાખવામાં આવ્યો છે. અઝીઝો, આ બીબી ફાતિમા ઝહરાના જે અયામ, હકીકતમાં બીબી ફાતિમા ઝહરાની 18 વર્ષની જે જિંદગી હતી તેને સમજવાની કોશિશ કરવી જોઈએ કે બીબી ફાતિમા ઝહરાએ 18 વર્ષની જિંદગીમાં એક ઔરત માટે મુકમ્મલ નમૂનો પેશ કર્યો છે. ફક્ત ઔરતો માટે નહીં, ઔરત અને મર્દ બંને માટે નમૂને અમલ છે. પણ હકીકતમાં બીબી જે 18 વર્ષની જિંદગી ગુજારી છે તે એક ઔરત માટે મુકમ્મલ નમૂને અમલ છે. અગર કોઈ ઔરત, અગર કોઈ ખાતૂન બીબી ઝહરાની સીરત ઉપર અમલ કરે, બીબી ઝહરાની નકશે કદમ ઉપર ચાલે, તો યકીનન તે ઔરત અને ખાતૂનની દુનિયા પણ કામયાબ છે અને તેની આખરત પણ કામયાબ છે. અઝીઝો, એ બીબી ફાતિમા ઝહરાની જિંદગીના મુખ્તસર પહેલું બયાન કરું કે બીબીની 18 વર્ષની જિંદગી કેવી હતી. કે સૌથી પહેલા તો બીબી ઝહરાએ એક વાલદૈનની સાથે એક ઔલાદ હોવાનો કિરદાર અદા કર્યો છે. કે બીબી ફાતિમા ઝહરા બહૈસિયતે ઔલાદ એમના વાલદૈનની સાથે કેવી બહેતરીન જિંદગી બીબીએ ગુજારી છે. કે જેવી રીતે કોઈ એક માં પોતાના ફરઝંદની માટે બાઈસ સુકૂન હોય છે, એક માની આગોશ પોતાના ફરઝંદ અને પોતાની ઔલાદ માટે મહેરબાન આગોશ હોય છે, એવી જ રીતે બીબી ફાતિમા ઝહરાએ જનાબે ખદીજાની રહેલત બાદ, જનાબે ખદીજાના ઇંતકાલ બાદ રસૂલલ્લાહ માટે બાઈસ સુકૂન ઘરને બનાવ્યું હતું. કે ખુદ રસૂલલ્લાહની એ લકબ આપવું દલીલ છે. અગર કોઈ કહે કે દલીલ શું છે, તો રસૂલલ્લાહનું એ લકબ આપવું દલીલ છે કે ઉમ્મે અબીહા, યાની બાપની માં, બાપની પણ માં છે બીબી ઝહરા. કે જેવી રીતે એક માં પોતાની ઔલાદ માટે મહેરબાન હોય છે, શફીક હોય છે, ઉલ્ફતવાળી હોય છે, એવી જ રીતે બીબી ઝહરાએ પોતાના વાલદૈનની સાથે સુલૂક કર્યો હતો. કે રસૂલલ્લાહ કહે છે કે હું જ્યારે જંગો પર જતો હતો અને જ્યારે જંગો પરથી થાકીને થકાવટ ભરીને ઘરે આવતો હતો, તો ફાતિમાનું વજૂદ મને સુકૂન આપતું હતું. લિહાઝા રસૂલલ્લાહ કઈ ઉમ્મે અબીહા છે. અઝીઝો, અગર આપણે રસૂલલ્લાહ અને બીબી ફાતિમા ઝહરાનો રિશ્તો જોઈએ, બીબી ફાતિમા ઝહરાની રસૂલલ્લાહની સાથે જિંદગી જોઈએ, તો આપણે સમય પર ઓછો
ઓછો પડે. પછી જોઈએ કે બીબી ફાતિમા ઝહરાની જિંદગીનો અહેમ મરહલા હો કે જ્યારે બીબી ફાતિમા ઝહરા બહેસિયત એક ઔલાદ પોતાનું બહેતરીન કિરદાર અદા કરી ચૂક્યા, તો બીબી ફાતિમા ઝહરા એક અઝીમ કિરદાર અદા કર્યું જેનું નામ છે ઝૌજાનો કિરદાર. અઝીઝો, સૌથી પહેલા તો જ્યારે કોઈ મા બાપની આગોશમાં ઔલાદની વિલાદત થાય છે અને તે ઔલાદ દીકરી હોય છે, તો હદીસમાં કહેવામાં આવ્યું છે કે તે દીકરી મા બાપ માટે રહેમત છે. દીકરી મા બાપ માટે રહેમત છે, તો રસૂલલ્લાહને પરવરદિગારે આલમે શું લકબ આપ્યું છે? રહેમતુલ લિલ આલમીન, કે આલમીન માટે રહેમત છે. તો બીબી ફાતિમા ઝહરા કોની માટે રહેમત બનીને આવ્યા? રસૂલલ્લાહ માટે. જે રહેમતુલ લિલ આલમીન છે તેની રહેમતનું નામ જનાબે ઝહરા. પછી બીજો કિરદાર બીબી ફાતિમા ઝહરાની જિંદગીમાં બહેસિયત એક ઝૌજા. ફરી હદીસ આવાજ આપે છે કે જેમણે પણ શાદી કરી તેમણે પોતાનું અડધો દિન મહેફૂઝ કરી લીધો, યાની જે ઝૌજા હોય છે તે પોતાના શોહરનું નિસ્ફ ઈમાન અડધો ઈમાન હોય છે. હવે બીબી ફાતિમા ઝહરા પોતાના વાલિદના ઘરેથી દરે અલી ઉપર તશરીફ લાવે છે, નિસ્ફ ઈમાન બનીને. પણ કોનું નિસ્ફ ઈમાન બનીને તશરીફ લાવે છે? કે જે કુલ્લે ઈમાન છે ખુદ રસૂલલ્લાહ. જ્યારે જનાબે મૌલાએ કાયનાત અબ્દવદની સામે જઈ રહ્યા હતા તો રસૂલલ્લાહે કહ્યું હતું કે આજે કુલ્લે ઈમાન કુલ્લે કુફરના મુકાબલામાં જઈ રહ્યું છે. યાની કુલ્લે ઈમાનના નિસ્ફ ઈમાનનું નામ બીબી ઝહરા છે. અને મૌલા અલીના ઘરમાં કેવો બહેતરીન કિરદાર બીબી ફાતિમાએ અદા કર્યો છે કે અગર આજની ખવાતીન બીબી ફાતિમા ઝહરાના નકશે કદમ ઉપર ચાલે અને બીબી ફાતિમા ઝહરાની સીરત ઉપર અમલ કરે તો યકીનન જે ઇન્સાનનું ઘર છે તે એક જન્નતનો નમૂનો જમીન પર બની જાય છે. કારણ કે બીબી ફાતિમા ઝહરાએ પણ મદીનામાં જેમનું નાનું એવું ઘર હતું તેને જન્નતનો નમૂનો બનાવ્યા હતા. એટલા જ માટે બીબી ફિઝાએ કહ્યું હતું કે જ્યારે અબ્દુલ્લા ઇબ્ને મસઉદે કહ્યું હતું કે ફિઝા તમને જન્નત મુબારક થાય, તો જનાબે ફિઝા કહે છે કે કઈ જન્નતની વાત કરો છો? તો જનાબે અબ્દુલ્લા કહે છે કે ફિઝા કયામતના દિવસે ઇન્સાનને જે જન્નત મળવાની છે તેની વાત કરું છું. તો જનાબે ફિઝા કહે છે કે અબ્દુલ્લા તમે તો એ જન્નતની વાત કરો છો, એ જન્નત તો દૂર છે. હું તો જે દરવાજા ઉપર જે મકાનમાં જે બીબી ફાતિમા ઝહરાની સાથે રહું છું એ જ ઘર મારા માટે જન્નત છે. યાની બીબી ઝહરાએ પોતાના ઘરને એક જન્નતનો નમૂનો બનાવ્યા હતા. કે બીબી ફાતિમા ઝહરાની બહેસિયત એક ઝૌજા, બસ એક મિસાલ બયાન કરું કે જ્યારે મૌલા અલીની સાથે બીબી ફાતિમા ઝહરાના અબ્દ થયા તો બીજા દિવસે રસૂલલ્લાહ મૌલા અલીના ઘરે તશરીફ લાવે છે અને મૌલા અલીથી એક સવાલ કરે છે કે અરે અલી, બતાવો તમે ફાતિમાને કેવા પામ્યા, તમે ફાતિમાને કેવા જોયા? તો મૌલા અલી અલીસલામ જવાબ આપે છે કે યા રસૂલલ્લાહ, મેં ફાતિમાને પરવરદિગારી આલમની ઇબાદત અને ઇતાઅતમાં બહેતરીન મદદગાર પામ્યા. ઇબાદત અને ઇતાઅતમાં બહેતરીન મદદગાર, યાની મૌલા અલીસલામ પરવરદિગારી આલમની જે ઇબાદત અને ઇતાઅત કરતા હતા તેમાં મદદગાર અને શરીક બીબી ફાતિમા ઝહરા પણ છે. કે અઝીઝો, બસ એક મુખ્તસર વાક્યો અને બીબી ફાતિમા ઝહરાની જિંદગી તરફ આગળ વધીએ. કે મશહૂરોમાં અરૂફ વાક્યો છે કે અગર એક તેમનું વાક્ય એક લાઈન બયાન કરવામાં આવે તે વાક્યની, તો પૂરો વાક્ય ઝહેનમાં આવવા લાગે કે તે અનારવાળો. અનારવાળા વાક્યથી બચ્ચા બચ્ચા વાકેફ છે. કે બીબી ફાતિમા ઝહરાએ પોતાની જિંદગીમાં ક્યારેય પણ મૌલા અલી અલીસલામથી કોઈ ચીજ નથી માંગી, કોઈ ચીજ. કારણ કે જ્યારે મૌલા અલીની સાથે અબ્દ થયા હતા રસૂલલ્લાહે કહ્યું હતું, બેટી ફાતિમા જ્યારે તમે અલીના ઘરે જાઓ તો અલીથી કોઈ પણ એવી ચીજ ન માંગતા કે અલી તમારા સવાલને પૂરો ન કરી શકે અને અલીને તમારી સામે શરમિંદા થવું પડે. આ બાબાની જે વસિયત હતી, બાબાની જે નસીહત હતી, બીબી ફાતિમા ઝહરાએ મુકમ્મલ અમલ કર્યો. મૌલા અલી અલીસલામને પોતાના હકનો વાસ્તો આપવો પડ્યો કે અહીં બિનતે રસૂલ, મારા હકનો વાસ્તો છે કે તમે કોઈ ચીજ માંગો. તો બી
બીબી ફાતેમા ઝહરાએ શું માંગ્યું? એક અનાર જે મહિલા અલી સલામ માટે લાવવું વધારે મુશ્કેલ ન હતું. અહી અલી મને એક અનાર જોઈએ છે. મૌલા અલી અલી સલામ તેને લેવા માટે બાજારમાં નીકળે છે. મુશ્કેલથી મૌલા કરઝની અને એક અનાર લે છે. જ્યારે અનાર લઈને મૌલા ઘરની તરફ જઈ રહ્યા હતા તો રસ્તામાં એક બીમારની મુલાકાત થાય છે. અડધો અનાર તે બીમારને મૌલા ખવડાવે છે. બીમાર કહે છે કે હજી પણ અડધો અનાર મને મળી જાય તો વધારે સારું. મૌલા તે અડધો અનાર પણ તે બીમારને ખવડાવી દે છે. અઝીઝો, મૌલા અલી અલીસલામ ન જાણતા હતા કે ફાતેમા એ પૂરી જિંદગીમાં મારી પાસે કોઈ ચીજ નથી માંગી. પૂરી જિંદગીમાં આજે પહેલી ચીજ માંગી છે, એ પણ એક અનાર છે અને એ પણ મુશ્કેલથી મળ્યું છે. કોઈ પણ જગ્યાએ અનાર નથી. અગર હું આ બીમારને અનાર ખવડાવી દઈશ તો ફાતેમા નારાજ થઈ જશે. મૌલા ન જાણતા હતા, મૌલા જાણતા હતા, મૌલા એ જાણતા હતા કે અગર હું આ અનાર બીમારને ખવડાવી દઈશ તો ફાતેમા નારાજ નહીં બલકે ફાતેમા ખુશ થશે. એટલા માટે જ મૌલા અલીને કહ્યું હતું કે ઇબાદત અને ઇતાઅતમાં મદદગાર છે. કે મૌલા અલી અલીસલામ ખુદાની ઇતાઅત કરી રહ્યા હતા. એક ઇબાદતનું કામ છે કોઈ બીમાર અને ગરીબની મદદ કરવી. મૌલા જાણતા હતા કે હું જયારે કોઈ નેક કામ કરું છું તો ફાતેમા નારાજ નથી થતા બલકે ફાતેમા ખુશ થાય છે. હવે મૌલા અલી છે ઘરની તરફ તશરીફ લાવે છે. જયારે મૌલા દરે ફાતેમા પર પોતાના ઘરની દરવાજા પર પહોંચ્યા તો જોયું કે પૂરા અનારનો થાળ રાખેલો છે. એક નહીં, પૂરા અનારનો થાળ રાખેલો છે. જયારે મૌલાએ પૂછ્યું અનાર ક્યાંથી આવ્યા તો કનીઝ કહે છે મૌલા કોઈ દરવાજા પર આવી અને અનારનો થાળ દઈ ગયું અને કહ્યું કે અલીએ ફાતેમા માટે અનાર મોકલ્યા છે. અઝીઝા, આ ઈસાર અને કુરબાનીનો બદલો છે. કે પરવરદિગારે આલમ કહે છે કે અગર કોઈ ઇન્સાન એક નેકી કરે છે તો તેને પરવરદિગારે આલમ 10 ગુના કરી દે છે. મૌલા અલીસલામે એક અનાર આપ્યો તો રાહે ખુદામાં તેનો બદલો પરવરદિગારે આલમે જન્નતથી પૂરા અનારનો થાળ મોકલ્યો. આબા હૈસિયત એક ઝૌજા મૌલા અલી અલીસલામની સાથે બીબી ફાતેમા ઝહરાની જિંદગી છે કે ક્યારે પણ કોઈ ખ્વાહિશ નથી કરી. એટલા માટે જ બાબે શહાદતે બીબી ફાતેમા. અમુક લોકો આવે છે, મૌલા તમારી નજરમાં ફાતેમા કેવા હતા? તો મૌલા અલી જવાબ આપે છે કે ફાતેમા મારી નજરમાં એક ખુશ્બુદાર ફૂલની જેમ હતા કે જેની ખુશ્બુ આજે પણ મારા દિમાગમાં મુઅત્તર છે. ઇમામ ક્યારે બીબીને ભૂલી નથી શક્યા. બીબી એવી જિંદગી ગુજારી છે મૌલા અલીની સાથે. પછી અઝીઝો બીબીનો તે ત્રીજો મરહલો જોઈએ કે બીબીએ જે પોતાના બચ્ચાઓની પરવરિશ કરી છે. મામૂલી બચ્ચા નથી, ઇમામ છે. બે ઇમામોની પરવરિશ કરી છે બીબી ફાતેમા ઝહરાએ. એક વખતમાં એક આગોશમાં બે ઇમામોની પરવરિશ કરી છે અને બીબી ફાતેમાએ પોતાની ઔલાદની એવી પરવરિશ કરી છે કે તે તમામ ઔલાદ દીને ઇસ્લામને કામ આવી છે. અઝીઝ, આજે પણ ઇન્સાનોની નજરમાં જ્યારે ઔલાદની પરવરિશ કરે તો ઇન્સાનોની નજરમાં એક ખ્યાલ ન હોવો જોઈએ કે તે ઔલાદ મને કામ આવે. યકીન, અગર તમે પરવરિશ કરો છો બહેતરીન તો એ ઔલાદ તો તમને કામ આવવાની જ છે. પણ અગર એ નિયતની સાથે પરવરિશ કરો કે હું ઔલાદની પરવરિશ કરી રહી છું તો તે ઔલાદ ઇમામે વક્તને કામ આવે. બીબી ફાતેમા ઝહરાનો આ મકસદ હતો કે તમામ ઔલાદ દીને ઇસ્લામને કામ આવી છે. મૌલા હસન જોઈએ, મૌલા હુસૈન, બીબી ઝૈનબ અને બીબી કુલસુમ જોઈએ કે કેવી ઔલાદ છે બીબી ફાતેમા ઝહરાની. કે અગર આજે આપણી દરમિયાન દીને ઇસ્લામ જિંદા છે તો તે ઔલાદ ફાતેમાનો સદકો છે, તે ઔલાદ ફાતેમાની મહેનત અને નતીજો છે. કે આજે આપણી દરમિયાન આપણે અઝાનોમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ અને મોહમ્મદ રસૂલુલ્લાહની આવાજ સાંભળી રહ્યા છે. અલ્લાહ આલિમે દીન કહે છે અગર કરબલાના મેદાનમાં મૌલા હુસૈન અલી સલામે કુરબાની ના આપી હોત તો આજે દીન ઇસ્લામ આપણી દરમિયાન જિંદા ન હોત. કારણ કે યઝીદ જે દીન ઇસ્લામને મિટાવવા માટે ઉભો થયો હતો તેને મૌલા હુસૈન અલી સલામે બચાવ્યો છે. મૌલા હુસૈન અલી સલામના મક
પાક સદને બીબી જૈનબે બચાવ્યો છે અને આ બીબી ફાતેમા ઝહરાની પરવરિશનો નતીજો છે. પરવરિશની આ મહેનત છે કે આજે દીન ઇસ્લામ આપણી દરમિયાન જિંદા છે. અઝીઝો બીબી ફાતેમા ઝહરાની જિંદગીમાં ફક્ત આ ત્રણ મરહલાઓ જ નથી કે બીબી ફાતેમા ઝહરાએ બાબાની ખિદમત કરી, બીબી ફાતેમા ઝહરાએ શોહરની ખિદમત કરી, બીબી ફાતેમા ઝહરાએ ઔલાદની પરવરિશ કરી, સાથે સાથે બીબી ઘરના કામો પણ અંજામ આપતા હતા, ઝિક્રે ખુદા પણ કરતા હતા, પરવરદિગારે આલમની ઇબાદત પણ કરતા હતા અને એટલી હદ સુધી બીબી આ કામ કરવાની સાથે સાથે ઇબાદત કરતા હતા કે ખુદ મૌલા હસન ફરમાવે છે. રિવાયત છે કે શબે જુમા, આજે પણ શબે જુમા છે, આપણે પણ પરવરદિગારી આલમ પાસે દુઆ કરીએ કે બીબીના સત્કામાં આપણને પણ પરવરદિગારી આલમ ઇબાદતમાં લુત્ફ અતા ફરમાવે. કે બીબી ફાતેમા ઝહરા શબે જુમા, મૌલા હસન કહે છે, પૂરી શબ મારી વાલેદા ઇબાદત કરતા હતા અને જ્યારે શબ તમામ થવા લાગતી ઇબાદતને તમામ કરતા તો હું મારી વાલેદાની પાસે બેસીને સાંભળતો હતો કે મારી વાલેદા હાથોને બલંદ કરીને દુઆ કરતા હતા. જ્યારે દુઆ તમામ કરી તો મેં મારી વાલેદાથી સવાલ કર્યો કે એમાં હું તમારી દુઆને સાંભળી રહ્યો હતો જ્યારે તમે દુઆ કરી રહ્યા હતા, એમાં તમે પોતાના માટે કોઈ દુઆ ન કરી, એમાં હું સાંભળતો હતો તમે બીજા મહિનો માટે દુઆ કરતા હતા, તમે પડોશી માટે દુઆ કરતા હતા. તો બીબી ફાતેમા ઝહરા કહે છે, અહી બેટા હસન પહેલા પડોશી અને પછી ઘરવાળા, કે જ્યારે પણ તમે દુઆ માટે હાથ ઉઠાવો તો પહેલા મોમિનોના હકમાં દુઆ કરો, પહેલા પડોશી માટે દુઆ કરો, ત્યારબાદ તમારા માટે દુઆ કરો, કારણ કે બીજાના હકમાં કરેલી દુઆ પરવરદિગારી આલમ જલ્દી કબૂલ કરે છે. યકીનન અઝીઝો બીબી ફાતેમા ઝહરા આ પરવરિશ કરવાની સાથે, ઘરના કામો કરવાની સાથે ઇબાદત પણ કરતા હતા અને ઇબાદત કરવાની સાથે સાથે બીબીએ પોતાની જિંદગીમાં જે આપણને એક અઝીમ દર્શ આપ્યો છે તે અઝીમ દર્શ છે દીને ઇસ્લામની ખિદમત કરવી. એક ખાતૂન કેવી રીતે દીને ઇસ્લામની મદદ કરી શકે છે કે બીબી ફાતેમા ઝહરા ક્યારેય પણ ઘરની બહાર ના નીકળતા, કે જયારે મૌલા અલી અલી સલામની સાથે અર્થ થયો હતો બીબી ફાતેમા ઝહરાનો, તો રસૂલલ્લાહ આવ્યા હતા અને મૌલા અલી અને બીબી ફાતેમાની વચ્ચે કામોની વહેંચણી કરી હતી. અહી અલી ઘરના ઘરની બહારના કામો તમે અંજામ આપશો અને ઘરની અંદરના તમામ કામો મારી દુખતર ફાતેમા કરશે. યાની બીબી ફાતેમા ઝહરા ઘરની જે બહાર કામો હતા તે બીબી તે કામો માટે ન નીકળતા હતા, પણ અઝીઝો બીબી ફાતેમા ઝહરાએ બતાવ્યું કે જ્યારે દીને ઇસ્લામ પર વક્ત આવે તો તમે ઘરની બહાર નીકળો. બીબી ફાતેમા ઝહરા ક્યારે બહાર નીકળ્યા? દરબારમાં ખુતબો આપવા માટે, પણ હિજાબની સાથે બીબી નીકળ્યા છે. કારણ કે બીબી ફાતેમા ઝહરાની પૈદાઇશથી લઈ અને શહાદત સુધી અગર આપણે જોઈએ તો બીબી ફાતેમા ઝહરા મુકમ્મલ હિજાબ નજર આવે છે અને અઝીમ દર્સ બીબીની જિંદગીથી આપણને હિજાબમાં મળે છે કે પરવરદિગારી આલમે બીબીના નૂરને પણ ઇસ્મતના હિજાબમાં છુપાવીને રાખ્યું છે. અને જ્યારે બીબીનો આખરી વક્ત હતો તો બીબીને હિજાબનો ખ્યાલ હતો કે બાદે વફાતે રસૂલ બીબી ક્યારે મુસ્કુરાયા નથી. જનાબે અસમા જોઈ રહ્યા છે કે બીબી પરેશાન છે, ઉદાસ છે. સવાલ કર્યો, અહી બીબી ફાતેમા ઝહરા શા માટે પરેશાન છો? એ કહે છે કે અહી અસમા અરબનો દસ્તુર છે, જ્યારે કોઈનો ઇન્તેકાલ થઈ જાય છે તો મૈયતને લીટાવી તેમના ઉપર ચાદર નાખીને લઈ જવામાં આવે છે. અહી અસમા આ રિવાજ મને પસંદ નથી, કારણ કે જ્યારે મૈયતને લીટાવવામાં આવે છે, તેમની ઉપર ચાદર નાખવામાં આવે છે તો તે મૈયતના જિસ્મોના જે શેપ હોય છે તે જાહેર થાય છે, જે જિસ્મના જે અંગો હોય છે તે લોકોની સામે જાહેર થાય છે. એ અસમા મને આ પસંદ નથી. જનાબે અસમા એક તાબૂત બનાવે છે. જ્યારે બીબી ઝહરાએ તે તાબૂતને જોયું તો બીબીના લબો પર મુસ્કુરાહટ આવી છે. હવે આપણે તસવ્વુર કરીએ, ગૌર ફિક્ર કરીએ કે કોઈ પણ ચીજ બીબીના લબો પર મુસ્કુરાહટ નથી લાવી શકતી. અગર કોઈ ચીજ બીબીના લબો પર મુસ્કુરાહટ લાવી શકે છે તો એ હિજાબ છે. કે જ્યારે બીબીએ તાબૂત જોયું તો કયું અસમા સારું થયું કે હવે મારા જિસ્મના જે અંગો છે તે લોકોની સામે જાહેર
નહીં થાય. આ બીબી ફાતેમા ઝહરાની જિંદગીમાંથી મળતા દર્શો છે અઝીઝો એ વાત તરફ કે બીબી કેવી રીતે દીની ઇસ્લામની ખિદમત કરી છે, કે બીબી દરબારમાં ગયા છે ખુતબો આપવા માટે હિજાબની સાથે, અને બીબી ઔરતોને પૈગામ આપ્યો છે જ્યારે દીની ઇસ્લામ ઉપર વક્ત પડે તો તમે ઘરની બહાર નીકળો અને દીની ઇસ્લામને બચાવો. પછી જોઈએ તારીખ કહે છે કે રસૂલલ્લાહની રહેમત બાદ જ્યારે તે ગાસિબોને તે હુકમરાન બની ગયા તો બીબી ફાતેમા ઝહરા મુહાજરીન અને અન્સારના ઘરે જતા હતા, એક એક દરવાજાને ખટખટાવતા હતા અને લોકોને કહેતા હતા, એ લોકો શું તમે ગદીરનું એલાન ભૂલી ગયા કે ગદીરના મેદાનમાં મારા બાબાએ અલીને પોતાના હાથ ઉપર બલંદ કરીને કહ્યું હતું કે મન કુંતો મૌલા હું ફહાઝા અલી મૌલા, કે હું જેનો મૌલા છું અલી તેના મૌલા છે. યાનિ બીબી વિલાયતનું એલાન કરતા હતા, બીબી પહોંચાડતા હતા. તો બીબી ફાતેમા ઝહરાને શું જવાબ આપવામાં આવતો હતો? બીબીને જવાબ આપવામાં આવતો હતો, એ ફાતેમા તમે મોડા પહોંચ્યા છો, અગર તમે વહેલા આવત તો અમે અલીની બૈયત કરત. અઝીઝો આ કેમ જુલ્મ છે બીબી ઉપર, કે બીબીના મોહ ઉપર બીબીને આવો જવાબ આપવામાં આવે છે કે એ ફાતેમા તમે મોડા પહોંચ્યા છો, અગર તમે વહેલા આવત તો અલીની બૈયત કરવામાં આવત. અઝીઝો એ જ કારણ છે કે બીબી ફાતેમા ઝહરા જે જન્નતુલ બકીમાં બાબાની કબર ઉપર જઈને ગિરિયા કરતા હતા, યકીનન બીબી ફાતેમા ઝહરાને સદમો હતો તેમના બાબાની રહેમતનો, પણ બીબી પોતાના ગિરિયાના જરીએ લોકો સુધી તેમના ઉપર થયેલા જુલ્મનો પૈગામ પહોંચાડતા હતા. જ્યારે બીબી ગિરિયા કરતા હતા તો લોકો આવીને સવાલ કરતા, એ બીબી શા માટે રોવો છો? તો બીબી તમામ વાક્યને બયાન કરતા, યાની બીબી પોતાના આંસુઓના જરીએ પોતાનો પૈગામ લોકોના જરીએ પહોંચાડતા હતા, લોકો સુધી પહોંચાડતા હતા. બસ અઝીઝો એક વાક્ય અને રસ્તે મસાઈ કે અયામે ફાતેમિયાની જે મજલિસો છે, આ બીબી ફાતેમા ઝહરાની જે મહારફત હાસિલ કરવી આપણા માટે તો નામુમકિન છે, પણ ફરશે અઝાએ ફાતેમા પર અગર આપણે આવીએ છીએ તો આપણે કોશિશ કરીએ ખુદને બદલવાની, કારણ કે નામે ફાતેમામાં એ તાસીર છે. અઝીઝો નામે ફાતેમામાં, નામે ફાતેમા ઝહરામાં એ તાસીર છે કે ઇન્સાન ચાહે ગમે તેટલો ગુનેગાર કેમ ન હોય, પણ ફાતેમાના નામથી તેનામાં બદલાવ આવી શકે છે, તે ગુનાહોને પણ છોડી શકે છે. કારણ કે બીબી ફાતેમાના નામની હુરમત એ છે કે જે હુરને હુર અલૈહિસ્સલામ બનાવી દે છે. જ્યારે જનાબે હુરે મૌલા હુસૈનનો રસ્તો રોક્યો હતો, મૌલા હુસૈને કહ્યું હતું હુર તમારી માં તમારા ગમમાં બેસે, તો હુરે શું જવાબ આપ્યો હતો? મૌલા અગર તમારી જગ્યાએ કોઈ ઓર હોત તો હું એમને આ જ શબ્દો પલટાવીને કહેત, પણ એ મૌલા અરે ક્યાં તમારી માં ફાતેમા ઝહરા ખાતુને જન્નત? આ બીબી ફાતેમા ઝહરાના નામનો એહતરામ હતો કે હુર જહન્નમમાંથી જન્નતની તરફ આવી જાય છે. અઝીઝો એ વખતેની આજના જમાનામાં પણ ઇન્સાન નામે ફાતેમાના જરિયેથી જહન્નમથી જન્નતની તરફ આવે છે. ઈરાનમાં એક શખ્સ હતો કે એટલો ગુનેગાર શખ્સ હતો, એટલો ગુનેગાર શખ્સ હતો કે તે નશામાં ચૂર રહેતો હતો, શરાબ પીતો હતો. જ્યારે તેમના વાલેદૈનને ખબર પડે છે તો તેમના વાલેદૈન તેમને મના કરે છે, તો તે વાલેદૈનના ડરથી ઘર છોડી અને અલગ જગ્યા ઉપર રહેવા જાય છે. એટલા ગુનાહ કરતો હતો કે જ્યારે માહે મહોરમ આવતા, મહોરમના દિવસો આવતા, તો એ દિવસોની પણ હુરમત ન રાખતો. જ્યારે માહે મહોરમના દિવસો આવ્યા તો પોતાના દોસ્તોને ફોન કરે છે કે ચાલો આપણે તે ગુનાહ કરવા માટે જાય છે, શરાબ પીવા માટે, નશા માટે જાય છે. તો તેમના દોસ્તો કહે છે કે નહીં, માહે મહોરમના દિવસો છે અને લહેજા આ દિવસોના એહતરામમાં ગુના નહીં કરીએ. હવે આ શખ્સ કહે છે જે હોય દોસ્તો આવે યા ના આવે, હું તો જઈ રહ્યો છું ગુનાહ કરવા માટે. જ્યારે નીકળે છે તો સડક પર જોવે છે કે એક ખાતૂન છે, તે ખાતૂનને પોતાની ટેક્સીમાં બેસાડે છે, કારણ કે તેનું કામ હતું ટેક્સી ડ્રાઈવરનું, તે મુસાફરોને લેતો હતો અને તેમની મંઝિલ સુધી પહોંચાડતો હતો. હવે આ ખાતૂનને પોતાની ટેક્સીમાં બેસાડે છે, જ્યારે પોતાની ગાડીમાં બેસાડે છે અને અડધો રસ્તો ગુજરી ગયો તો શેતાને તેમને
વસવસો કર્યો. જ્યારે શૈતાનનો વસવસો તેમના ઉપર ગાલિબ થયો તો તેમણે તે ઔરતને તે જવાન દીકરીને ગુનાહની દાવત આપી તો તે જવાન જે ખાતૂન હતી તે આ ગુનેગાર શખ્સને વાસ્તો આપે છે કે તને મૌલા હુસૈનનો વાસ્તો છે કે મને છોડી દે, તને અબુલ ફઝલ અબ્બાસનો વાસ્તો છે કે મને છોડી દે. તે ખાતૂન વાસ્તો આપતી રહી પણ આ શખ્સ છે કે સાંભળવા તૈયાર નથી. આખિરમાં તે ખાતૂન કહે છે કે તને બીબી ફાતિમા ઝહરાનો વાસ્તો છે, મારી દાદી ફાતિમા ઝહરાનો વાસ્તો મને છોડી દે કે હું એક સૈયદ છું. ત્યારે તે શખ્સ કહે છે બસ ફાતિમા ઝહરાનું નામ સાંભળવું હતું કે મારા વજૂદ ધ્રુજવા લાગ્યું, મારું વજૂદ કાપવા લાગ્યું. મેં ફાતિમા ઝહરાના નામ ઉપર તેને આઝાદ કરી દીધી. જ્યારે આઝાદ કરી તો તે ખાતૂન કહે છે કે અરે શખ્સ, હું દાદી ફાતિમા ઝહરાથી તારી સિફારિશ કરાવીશ, કયામતમાં તારી શફાત કરાવીશ. હવે આ શખ્સ છે ઘરે આવે છે, તે કહે છે કે નામે ફાતિમા ઝહરાથી મારું વજૂદ કાપવા લાગ્યું હતું, હું એટલો ડરી ગયો હતો. જયારે ઘરે આવ્યો તો મારા ઘરે કોઈ ન હતું, હું મારી માના ઘરે આવ્યો, મારી મા ઘરમાં મોજૂદ ન હતા. મેં ટીવી ચાલુ કર્યું, જયારે ટીવી ચાલુ કર્યું તો ટીવીમાં મૌલા હુસૈન અલી સલામના મસાઇબ આવી રહ્યા હતા. અને જયારે મૌલા હુસૈનના મસાઇબ પૂરા થયા તો તે જ ચેનલ ઉપર જન્નતુલ બકી બતાવવા લાગ્યા. અને જયારે જન્નતુલ બકી બતાવે છે, બીબી ફાતિમા ઝહરાના મુકમ્મલ મસાઇબ તો ઝાકીર પડે છે. જયારે ઝાકીર બીબીના મસાઇબ પડે છે તો મારા દિલમાં ખ્યાલ આવ્યો કે હા, એ મદીનામાં કેવા બેરહેમ મુસલમાનો હતા કે મેં બીબી ફાતિમા ઝહરાની અને જે એક નસ્લમાં એક સૈયદ ઝાદી હતી, દુખતર હતી, તેનો એહતરામ કરી તેને છોડી દીધી. પણ હાય મદીનામાં કેવા મુસલમાન હતા કે રસૂલની દુખતર ઉપર પણ રહેમ ન કર્યો. તે શખ્સ કહે છે હું ઝારો કતાર રોવા લાગ્યો. જયારે મારી વાલેદા ઘરે તશરીફ લાવ્યા તો તે કહે છે કે બેટા, આજે તારામાં બદલાવ નજર આવી રહ્યો છે. અઝીઝે મુક્તસર બયાન કરવું, હવે આ શખ્સમાં એટલો બદલાવ આવી ગયો કે તે દીને ઇસ્લામની ઇમામવાળાની મસ્જિદની ખિદમત કરવા લાગ્યો. એટલામાં તેને કરબલાનો બોલાવો આવે છે. અઝીઝો, મૌલા હુસૈન કોના ઉપર નજરે કરમ કરે કે ગુનેગાર શખ્સ હતો. તે કહે છે મૌલા હુસૈન નો બોલાવો આવે છે. કરબલા ઝિયારત માટે ગયો, ઝિયારત થી પલટીને આવ્યો તો હજ ઉપર બોલાવો આવ્યો. જયારે હું હજ પર જવા લાગ્યો તો દિલમાં ખ્યાલ આવ્યો, એ શહેઝાદી ફાતિમા ઝહરા, તમારા નામમાં કેટલી તાસીર છે કે તમારા નામનો એહતરામ કર્યો. બે બીબી કરબલાની ઝિયારત પણ નસીબ થઈ, એ બીબી જહન્નમ થી પણ નજાત મળી ગઈ. અને એ બીબી હવે તમે તમારી કબર પર મને બોલાવી રહ્યા છો. આ શખ્સ કહે છે કે હું બીબીની કબર ઉપર પણ જઈ આવ્યો. જયારે હું ત્યાંથી ઘરે પાછો આવ્યો તો એક શખ્સ મારા બાબાની ખિદમતમાં આવીને કહે છે કે મેં સાંભળ્યું છે કે તમારો જવાન બદલાઈ ગયો છે, હું મારી દીકરીની શાદી તમારા જવાન સાથે કરવા ચાહું છું. તો તેમના વાલિદ કહે છે કે તમે મારા ફરજંદની સાથે સમજો, કારણ કે હમણાં જ તેમનામાં બદલાવ આવ્યો છે, લહેજા હું જિમ્મેદારી નથી લેતો. તે શખ્સ આ જવાનની પાસે આવે છે અને કહે છે કે મારી દુખતરની શાદી તારી સાથે કરવા ચાહું છું. તે શખ્સ, તે જવાન હા કહે છે. પોતાના વાલેદૈનને લઈને તે શખ્સના ઘરે જાય છે. જ્યારે ઘરે જાય છે અને તેમની દીકરી આ જવાનની સામે આવે છે, આ જવાનના ચહેરાને જોઈને તે દીકરી બેહોશ થઈ જાય છે. જ્યારે બેહોશ થઈ જાય છે, હોશમાં આવે છે તો તે દીકરીને સવાલ કરવામાં આવે છે કે તું આ જવાનને જોઈને બેહોશ શા માટે થઈ ગઈ. તો તે ખાતૂન કહે છે કે ગઈકાલે રાત્રે જયારે હું સૂતી હતી તો ખ્વાબમાં શહેઝાદી ફાતિમા ઝહરા આવ્યા હતા અને આ જવાનને અને તસવીર બતાવી કહેવા લાગ્યા, એ બેટી, જયારે કાલે આ જવાન તારા ઘરે રિશ્તો લઈને આવે તો આ જવાનને મના ન કરતી, કારણ કે તેણે મારી દીકરી અને એક સૈયદ ઝાદીની મદદ કરી છે, એક સૈયદ ઝાદીને આઝાદ કરી છે, તેમના દિલને ખુશ કર્યું છે, તેણે મારી પાસે દુઆ કરી હતી. અરે શહેઝાદી ઝહરા, અરે એક સૈયદ ઝાદી, આપની નસ્લમાં એક ખાતૂનનો એટલો ખ્યાલ છે, પણ અરે બેબી, અરે જયારે ઝહેરા
I'm
لعنة الله على القوم الظالمين وفي عالم الذين ظلموا أيام قلب ينقلبون بارلها كربلا نكون انتقامة خصوصا جنة البكين تعمير مت تاني آخر حجات فرزند زهرا وارث حسين ظهور مت عجيل فرماو بار إله إمام نكنز ما إمام آوان عنصار ما إمام لشكر ما مرو شمار فرما إمام نبهلي آواز پر لبيك كهواني نوت توفيق نايت فرما بار إله بحق شهزادي كونين جلد تي جلد هر سال ورنوار حجو سيارتي مشرف فرما خصوصا جنة البكي كربلاء معلن زيارت نصيب فرما دشمنان دين نست نعبود
فرماؤ ہر روز مقدس میں تر حفظ و امان مارا دشمنہ نے بی بی فاطمہ زہرہ نے نست و نابود فرماؤ بار الہ آخرت محل بیت میں شفاعت نصیب فرماؤ بی بی فاطمہ نے شفاعت نصیب فرماؤ اہل بیت میں نقش قدم پر چلوانی نیک توفیق عنایت فرماؤ بار الہ بحق شہزادی کونین ہمارا ہمارا والدین ہمارا مرحومین ہر مؤمن والمؤمنات نا گناہ نے کبیرہ و صغیرہ نے معاف فرماؤ بار الہ بحق کے بیمار کربلا بیمار مدینہ ہر مریض شفا کاملہ و عاجلہ عنایت فرماؤ تیرے سے اپنی ساتھ لمبی زندگی عنایت فرماؤ بار الہ مقروضین نہ قرض میں ادا فرماؤ پریشان حالی پریشانی نے دور فرماؤ بے اولاد میں نیک مثال اولاد عنایت فرماؤ بے گھر میں گھر عنایت فرماؤ بار الہ زندہ رکھ ولایت اہل بیت علیہ السلام پر انہیں موت آوے تو ولایت اہل بیت علیہ السلام پر بار الہ جی دعا مانگی نتی مانگی تو حال دل بہتر جانوا والوں چ حاضرین مجلس خصوصا بانی مجلس نے ہر نیک جائز تمناؤں پوری فرماؤ ہر حاجت میں قبول فرماؤ ربنا تقبل منا انکا